નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તન્નુ ખટીક. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ગાંધીનગરથી અમિત શાહે ફોર્મ ભરીને મોદીજીના હાથ મજબૂત કરવા મતદારોને જંગી મતદાન કરવા અપીલ કરી. પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરીને રૂપાલાને હરાવવાનો હુંકાર કર્યો. પ્રથમ તબક્કા માટે થઈ રહ્યું છે મતદાન. 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે. તો આજે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તે વચ્ચે જ નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલ ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં ફોર્મ ભરતી વેળાએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ખાનગી ચર્ચા કરી છે તેવો આ જો વાત કરી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે કે સીઆર પાટીલને ઉમેદવારી પત્ર ભરી બહાર આવતા સમયે નૈષદ દેસાઈએ કાનમાં કંઈક કહ્યું છે અને ગરમા ગરમ રાજકીય માહોલ વચ્ચે કાનાકુસીના પ્રશ્નની ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે. તો નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરતી વેળાએ ઉમેદવારો વચ્ચે કાનાકુસીનો આ મામલો સામે આવ્યો છે. તો કોંગ્રેસના નૈષદ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીઆર પાટીલ સાથે કાનાકુસી કરી છે, તેને લઈને અત્યારે રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. તો સીઆર પાટીલને ઉમેદવારી પત્ર ભરી બહાર આવતા સમયે નૈષદ દેસાઈએ કાનમાં કંઈક કહ્યું અને તેને લઈને રાજકીય માહોલ વચ્ચે કાનાકુસીના પ્રશ્નની ચર્ચા જોર પકડ્યું છે. નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરતી વેળાએ આ સમગ્ર બનાવ બન્યો છે, જ્યાં સીઆર પાટીલ ફોર્મ ભરીને બહાર આવ્યા હતા, જે બાદ કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ તેમને કાનમાં કંઈક કહ્યું અને જે સમગ્ર આજે બનાવ થયો તેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે અને તેને લઈને અત્યારે રાજકીય માહોલ વચ્ચે અનેક ચર્ચાઓ ઊભી થઈ છે. તો ગરમા ગરમ રાજકીય માહોલ વચ્ચે કાનાકુસીનો પ્રશ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ફોર્મ ભરતી વેળા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખાનગી ચર્ચા કરી રહી છે તેવા અનેક જે છે તે લોકમુખે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરતી વેળાએ ઉમેદવારો વચ્ચે કાનાકુસી થઈ છે તેવો આ કિસ્સો સામે આવ્યો છે. તો મહત્વનું છે કે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોય તેને લઈને અનેક ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી સીઆર પાટીલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી નૈષદ દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે. તો આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોય મહત્વનું છે કે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ જામનગર ખાતે પૂનમબેન માડમ મેદાને છે. વધુ વિગત માટે સંવાદદાતા દીપક બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપક, અત્યારે જે રીતે નવસારી ખાતે લોકસભા બેઠક પર ફોર્મ ભરીને બહાર આવતી વખતે સીઆર પાટીલ અને નૈષદ દેસાઈનો કાનાકુસીનો આ જે કિસ્સો જે છે તે અત્યારે લોકચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? ગઈકાલે સીઆર પાટીલ મુહૂર્ત ચૂકી ગયા હોવાથી આજે એમનો બી એક ટાઈમ હતો ફોર્મ ભરવાનો, એ જ ટાઈમ આજે નિષેધ દેસાઈનો સવારથી ફિક્સ જ હતો. ત્યારે બંને ઉમેદવાર એક જ ટાઈમે ભેગા થઈ ગયા અને નીચે ઉતરતી વખતે બંને સુરતના હોવાથી પોતે મિત્રો પણ છે એટલે એ લોકોને કાનાફૂસી જોઈ અને અહીંયા હજી અનેક જાતિ ચર્ચાઓ ઉઠી છે અને લોકો એવું કહેવા માંડ્યા છે કે આ બે તો એક જ છે, આવી ચાલી રહી છે. દીપક, ચોક્કસથી કહી શકાય કે આજે અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. નવસારી ખાતે આજે કાનાકુસી થઈ છે તેને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ થઈ રહી છે, કેવો માહોલ છે અત્યારે? આ લોકોની વચ્ચે કાનાફૂસી જોઈને આજે ભાજપના તો માણસો બહુ ઓછા હતા, પણ કોંગ્રેસના ઉમેદવાર પોતે સુરતના અને નવસારીના લોકોને લઈને ગયા હતા તો કોંગ્રેસીઓમાં જરાક નિરાશાનો માહોલ જોવા મળે છે. જી દીપક, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો આજે નવસારીથી ભારતીય જનતા પાર્ટી તરફથી સીઆર પાટીલ મેદાને ઉતર્યા છે અને તેઓએ ઉમેદવારી નોંધાવી છે સામે
કોંગ્રેસ માંથી નૈશદ દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે, જે બાદ ઉમેદવારી ફોર્મ ભરીને ઓફિસની બહાર આવતી વેળાએ બંને વચ્ચે કંઈક વાતચીત થઈ છે અને આ કાનાકુસીને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર ખાતે અત્યારે પંચમહાલ લોકસભામાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજપાલસિંહ જાદવને ભાજપ તરફથી મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. વધુ વિગત માટે સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. ઇન્દ્રવદન, મહીસાગર ખાતે ત્રિપાખીઓ જંગ ખેલાશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે, શું છે સમગ્ર માહિતી? જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે પંચમહાલ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાય તો કોઈ નવાઈ નથી. કારણ કે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે બ્રહ્મ સમાજમાંથી આવતા શૈલેષ ઠાકરે જે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી આજે નોંધાવી છે, કંઈક ને કંઈક વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી માહિતી મળી છે કે શૈલેષ ઠાકર છે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીમાં પણ તેઓ સમર્થક હતા અને તેઓ અત્યારે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે, એટલે કંઈક ને કંઈક ઇનડાયરેક્ટલી કોંગ્રેસને આનો બેનિફિટ થાય તેવા એધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે, જ્યારે સામે ભારતીય જનતા પાર્ટીએ રાજપાલસિંહ જાદવને મેદાને ઉતાર્યા છે. શું લાગી રહ્યું છે આ વખતે રાજકારણમાં કેવા ઉથલપાથલ જોવા મળી શકે છે? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઓબીસી ઉમેદવાર મેદાને ઉતારે છે, ત્યારે કોંગ્રેસે પણ લુણાવાડાના સિટિંગ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને જે ઓબીસી સમાજમાંથી આવતા હોય છે તેઓને પણ મેદાને ઉતારે છે. કંઈક ને કંઈક વાત કરવામાં આવે ત્યારે બહુજન સમાજ પાર્ટીમાંથી શૈલેષ ઠાકરે અત્યારે ઉમેદવારી નોંધાવી છે, એટલે આનું એક કારણ છે કે જે પ્રમાણોના વોટ છે કંઈક ને કંઈક માનવામાં આવે છે કે બીજેપીમાં જતા હોય છે, પરંતુ આ વખતે બીજેપીના જ વોટ કંઈક ને કંઈક તૂટે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. જી ઇન્દ્રવદન, આભાર આપનો સમગ્ર માહિતી જણાવ બદલ. તો મહીસાગર ખાતે પંચમહાલ લોકસભામાં ત્રિપાખીઓ જંગ ખેલાશે. રાજપાલસિંહ જાદવને ભાજપ તરફથી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. સાથે જ બ્રહ્મ સમાજમાંથી બીએસપીના ઉમેદવાર તરીકે શૈલેષ ઠાકરે ઉમેદવારી નોંધાવી છે. તો મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઓબીસી ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. તો પંચમહાલ લોકસભામાં ત્રિપાખીઓ જંગ ખેલાશે તેવા અહેવાલો સામે આવ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે. ઇમરજન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર નહીં મળી. પાંડેસરામાં જીતેન્દ્ર નામનો યુવક બેભાન થઈ ગયો હતો, જે બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈ જવાયો હતો. તો દર્દી જીતેન્દ્રને બ્રેઇન હેમરેજ હોવાનું સામે આવ્યું છે. સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર તેને આપી ન હતી. વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે, શું છે સમગ્ર માહિતી? જે બિલકુલથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદના ડાયરામાં રહી છે, ત્યારે ફરી એક વખત તબીબની બેદરકારી સામે આવી છે. ઇમરજન્સી વિભાગમાં દર્દીને 3 કલાક નહીં સારવાર મળતા અનેક સવાલો ઉભા થયા છે. પાટેત્રા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર નામનો યુવક અચાનક બેભાન થયો હતો અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. દર્દી જીતેન્દ્રને બ્રેન હેમરેજ હોવાનું પણ બહાર આવ્યું હતું. સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર આપી ન હતી. તબીબે સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું, પણ પરિવારે ફરજ પરના તબીબ વિરુદ્ધ સીએમઓને ફરિયાદ પણ કરી હતી. કહી શકાય કે કાર્યવાહી કરવાના બદલે સીએમઓએ અન્ય સીએમઓ આવશે એવી ફરિયાદ કરવા જણાવ્યું હતું, પણ આખરે પરિવારે મોડી રાતે ટેલિફોનિક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવલકરનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે સીએમઓ સાથે વાત કરી ત્યારે તાત્કાલિક દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે સૌથી મોટી બેદરકારી સિવિલ હોસ્પિટલના તબીબોની કહી શકાય છે. તેને લઈને પરિવારજનો દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
જેમાં ચોક્કસથી જે રીતે સિવિલ હોસ્પિટલના તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે, આ સમગ્ર બનાવ જે બન્યો છે તેને લઈને તબીબો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે કેમ? જે બિલકુલ તે વાત કરવામાં આવે તો તબીબના પરિવારજનોનું કહેવું છે કે ગંભીરમાં ગંભીર બેદરકારી સિવિલ હોસ્પિટલના તબીબો છે, કોઈ પણ પ્રકારની કાળજી લેતા નથી ને એક પછી એક બાના બતાવી રહ્યા છે ને ધક્કા ધક્કે ચડાવી રહ્યા છે. કારણ કે જે યુવકને બ્રેન હેમરેજ થયું હતું છતાં પણ તાત્કાલિક સારવાર કરવામાં ન આવી હતી, પરંતુ આખરે સીએમઓને ફરિયાદ કરવામાં આવતા તુરંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવામાં આવી હતી. હાલ તો સ્થિતિ સારી હોવાની વાત તબીબો દ્વારા જણાવવામાં આવી રહી છે. જી મયુર, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે. ઇમરજન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર નહીં આપવામાં આવી. તો પાંડેસરામાં જીતેન્દ્ર નામનો યુવક બેભાન થયો હતો, જે બાદ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. દર્દી જીતેન્દ્રને બ્રેન હેમરેજ હોવાનું ખુલ્યું છે, સાથે જ સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર ન આપતા આ મામલો હવે ઉગ્ર બન્યો છે. તબીબોની ઘોર બેદરકારીનો આ કિસ્સો સુરતની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. મારા પતિને સવારે 3:30 વાગ્યાથી બેહોશ પડેલા હતા, તો સાંજે અમને લોકોને ખબર પડી ત્યારે અમે સિવિલમાં લઈ ગયા 108માં નાખીને. 108માં લઈ ગયા તો ત્યાં ડોક્ટર લોકોએ લીધું, પણ ડોક્ટર લોકોએ MRIનું કીધું. પછી અમે તાત્કાલિક MRI કરવા લઈ ગયા. MRI કરીને અમે લોકોએ ડોક્ટર લોકોએ કીધું કે ગાંઠ છે એમ કે તાત્કાલિક ઓપરેશન થશે એમ કે, પણ એ લોકો કહેતા હતા કે તાત્કાલિક ઓપરેશન નહીં થશે એમ કે સવારે જ ઓપરેશન થશે એમ કે. પછી અમે લોકો કીધું કે ના, અત્યારે જ તમે લોકો ઓપરેશન કરો કે ના એમ કે. પછી અમે પ્રશાંતભાઈને ફોન લગાવ્યો, પ્રશાંતભાઈ ના આવ્યા. પછી પ્રશાંતભાઈએ સીએમને ફોન કર્યો, તો સીએમ લોકોએ પણ ડોક્ટર લોકોને ફોન કર્યો કે અત્યારે જ તાત્કાલિક ઓપરેશન કરો, પણ એ ડોક્ટર લોકોએ હાથ જ નથી લગાડ્યો ને ઓપરેશન નહીં કર્યું. એ લોકો જીતપર હતા તો સવારે જ એ લોકોએ ઓપરેશન કર્યું. બ્લડ પણ લાવવાનું કીધું તો અમે લોકો તુરંત જ બ્લડ લાવીને આપી દીધું, પણ એ લોકોએ પાછો આગળ જ ઓપરેશન કર્યું એટલે મારો વર હાથમાંથી ચાલ્યો ગયો. મારો વર નહીં તો બચી જતો. સર, ઇમરજન્સીમાં કોઈ દર્દીને લાવવામાં આવ્યા હતા અને કઈ તબીબ દ્વારા કેર વર્તણૂક કરવામાં આવી છે અને કઈ સારવાર પણ સમયસર નહીં આપી છે? સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે, જે બાદ તેઓએ સર્કિટ હાઉસ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અને જે બાદ હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે. તો મહત્વનું છે કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય, જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર બેઠક પરથી તેઓએ ઉમેદવારી નોંધાવી છે, જે બાદ તેઓએ સર્કિટ હાઉસ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી, જે બાદ હવે જેઓ દિલ્હી જવા માટે તેઓ રવાના થઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, સાથે જ જો વાત કરીએ તો અત્યારે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થયા છે. ગાંધીનગર લોકસભા સીટ પરથી ઉમેદવારી આજે અમિત શાહે નોંધાવી છે. ફોર્મ ભરીને સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી, જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરીને તેઓ હવે દિલ્હી જવા માટે રવાના થયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેઓ ગાંધીનગર લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, ફોર્મ ભરીને તેઓએ ઉમેદવારી નોંધાવી, જે બાદ સર્કિટ હાઉસ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતેથી ઉમેદવારી નોંધાવી છે. મહત્વનું છે કે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોય, તેને લઈને અનેક બેઠકો પરથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ સીઆર પાટીલે પણ નવસારી ખાતેથી ઉમેદવારી નોંધાવી છે. જામનગર ખાતે પૂનમબેન માડમ મેદાને ઉતર્યા છે, જ્યારે કોંગ્રેસે પણ મહેસાણા, રાજકોટ, નવસારી અને દમણ ખાતેથી
ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, જો વાત કરીએ તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. શું છે સમગ્ર માહિતી? અત્યારે તેઓ રાજસ્થાનનો રોડ શો યોજવામાં આવે છે. રાજસ્થાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે એને લોકસભાના ઉમેદવારી પત્ર ભરી દીધું છે. હવે તેઓ રાજસ્થાનમાં એમનું રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સભા પણ છે, એમાં ખાસ તેઓ હાજરી આપવાના છે. કેમ કે રાજસ્થાનમાં પણ તેઓ લોકસભાની ચૂંટણી લઈને ચૂંટણી પ્રચાર સ્ટાર પ્રચારક છે, એટલા માટે તેઓ રાજસ્થાનની અંદર પણ જોડાવાના છે. રાજસ્થાનનો પ્રવાસ કરશે અત્યારે. હિતેન્દ્ર, ચોક્કસથી કહી શકાય કે હવે અનેક લોકસભા બેઠકો પરથી એક પછી એક ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અત્યારે ચૂંટણીને લઈને ખાસ કરીને જો વાત કરીએ તો ગાંધીનગર ખાતે ઉમેદવારી આજે અમિત શાહે નોંધાવી છે. કેવા પ્રકારનો માહોલ ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે? નું વાતાવરણ છે તો ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ બહુ અઘરી નથી. કારણ કે 1989માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલા જીત્યા. ત્યારથી લઈને વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી હોય, અટલ બિહારી વાજપેયી હોય, વિજય પટેલ સતત ચૂંટણી જીતતા રહ્યા છે. છેલ્લે અમિત શાહ 2019 વખત લોકસભા લડ્યા, બીજી વખત લડ્યા છે. એટલે કે 1989 થી આ સીટ ભારતીય જનતા પાર્ટી માટે ગઢ બની ચૂક્યું છે. અને ખુદ અમિત શાહે પણ પોતે કીધું કે 30 વર્ષથી તેમણે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. કારણ કે તેઓ પોતે સરખેજ લોકસભા ધારાસભ્ય પણ રહી ચુક્યા છે, વિધાનસભા ધારાસભ્ય રહ્યા છે. એટલે કે આ વિસ્તાર ઉપર એમની મજબૂત પકડ રહી છે, આ વિસ્તારની એમને સેવાઓ કરી છે. ત્યારે ચોક્કસ આ બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર જીત મળશે, જેમાં કોઈ બેમત નથી. એટલે સાથે સાથે વાત કે વાતાવરણની વાત, તો આજે કોઈ રોડ શો આયોજન હતું, માત્ર ને માત્ર આજે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા પણ સર્કિટ હાઉસ ખાતે પણ એક ભોજન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં મંત્રીમંડળના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા, ધારાસભ્યો પણ રહ્યા છે. હિતેન્દ્ર, ચોક્કસથી જે રીતે હવે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ જે યોજાઈ હતી, તે મીટિંગમાં શું લાગી રહ્યું છે? રૂપાલાને લઈને જે વિરોધનો મામલો ઉગ્ર બન્યો છે, ડેમેજ કંટ્રોલ થશે કે કેમ, શું લાગી રહ્યું છે? પણ કહ્યું છે રૂપાલા દ્વારા 4 વખત રાજકુમારની માફી માંગી લેવાતી છે, ત્યારે આ પ્રશ્ન પૂરો થઈ જાય છે. એટલે પાર્ટી દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે રાજકોટ સભા જે ઇસ્યુ છે એ પૂર્ણ થઈ ચુક્યો છે, માફી માંગી છે, એટલે કોઈ નવો વિષય ઉપસ્થિત થતો નથી. જી હિતેન્દ્ર, આભાર આપનો સમગ્ર માહિતી જણાવ્યા બદલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થયા છે. મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ ભરીને અને સર્કિટ હાઉસ ખાતે બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ બેઠકમાં સર્કિટ હાઉસ ખાતે હતા, જે બાદ હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. તો એક બાજુ જો વાત કરીએ તો રૂપાલાને લઈને જે વિરોધ જે છે તે ચાલી રહ્યો છે, અને બીજી બાજુ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એક બાદ એક હવે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તો દિલ્હી ખાતે તેઓ જવા માટે રવાના થયા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે કહ્યું છે કે મોદીજીના હાથ મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરજો તેવી અપીલ કરી છે. मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं, यहीं पे
बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं। अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए। सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं। मुझे बड़ा संतोष है, इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए मेरे स्वयं के लिए वोट मांगने आया, मुझे बड़े चाव से बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है। इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है। मैं गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन। રૂપાલા સામે કોંગ્રેસે ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે, ત્યારે તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજની બહેનો પણ બહાર આવી છે। ક્ષત્રિય સમાજની મહિલાઓએ તેમને અમર રાખડી બાંધીને વિજય બને તેવી શુભેચ્છા પાઠવી છે। સાથે કોંગ્રેસ કહી શકાય પરેશભાઈ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કર્યું છે, પરેશભાઈને શું કહેશો? આજે ઘણા ક્ષત્રિય સમાજમાંથી ઘણા ભાઈઓ બહેનો આવવાના છે, પરેશભાઈ ફોર્મ ભરવાની તકે જઈ રહે છે ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો આજે એમને અમર રાખડી બાંધશે અને આશીષ વચન આપશે કે આપ ખૂબ સારા મતથી વિજય ભવો। ખાસ કરીને જે રીતની વિરોધની વાત હતી, આ વિરોધની વચ્ચે પણ ક્ષત્રિય આશાપુરા મંદિરે મળ્યા ત્યારે બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા, શું કહેશો? કારણ કે આજ એ સમાજ છે કે જેમને બીજેપીને ખંભે લઈને ચાલ્યો તો હિન્દુત્વની રક્ષા કરવા માટે, હિન્દુત્વ જાળવી રાખવા માટે, પણ એ જ સમાજની બહેનોને આજે માતાઓ બહેનોને રોડ ઉપર આવવું પડે, આટલા દિવસ સતત સંઘર્ષ કરવા છતાં પણ જો આ પક્ષ એમને સાંભળતો ન હોય તો સ્વાભાવિક છે કે જે ઇતિહાસમાં આટલા વર્ષોમાં નથી બન્યું એ આ પક્ષના લીધે હવે બન્યું છે કે અમારી માતા બહેનો રોડ ઉપર આવી, કે જે સમાજ હંમેશા આપતા શીખ્યો છે, આજ એને એક વસ્તુની માંગણી માટે જો રોડ ઉપર આવવું પડે તો એ ખૂબ દુઃખજનક કહેવાય। એના હિસાબે અમારી બહેનો ભાવુક થઈ ગયા હતા કે અમારું તમે આટલું પણ માન અને અમારું સ્વાભિમાન ન જાળવ્યું। ક્ષત્રિય સમાજના મહિલાઓ છે અત્યારે પરેશ ધાનાણીને મળશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજનો છે તે વિરોધ છે તે ચાલી રહ્યો છે, જે રીતના વાત કરવામાં આવતો ક્ષત્રિય મહિલાઓ આપણી સાથે છે। બેન, પરેશ ધાનાણીને આપણું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, રક્ષા જે બાંધવામાં આવશે, શું કહેશો? અમારા અમુક બહેનો આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈ સામે આવીને કીધું કે હું તમારો જવતાલિયો ભાઈ છું, ચિંતા કરવાની જરૂર નથી। તો આજે અમે ક્ષત્રિય સમાજની બહેનો તેમને પાઘડી પહેરાવીને રાખડી બાંધીને એમને સન્માન કરીશું અને એમને રિક્વેસ્ટ કરીશું કે અમારી આ ન્યાયની લડતમાં અમને સાથ આપે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની હેરિટેજ સાઇટ દાદા હરિની વાવ ખાતે દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે। મૃતકના પરિવારજનોએ તંત્ર પર હેરિટેજ સાઇટની અવગણના કરવાનો પણ આક્ષેપ કર્યો છે।
સાઇમલ્ટેનિયસલી મને પણ કોલ આપ્યો. નરોડા ફાયર સ્ટેશનથી અમારું ઇમરજન્સી ટેન્ડર એની ટીમ સાથે રવાના થયું અને હું મારી બોલેરો સાથે મારા એક ફાયરમેનની ટીમ સાથે અહીંયા આવવા રવાના થયા. સ્થળ ઉપર આવ્યા અમે જોયું કે જમાદાર અમારા નરોડા ફાયર સ્ટેશનના પહેલાં પહોંચી ગયેલા હતા. પબ્લિકના માણસોએ જે માણસો દબાયેલા હતા બહાર દેખાતા હતા એમને નીકાળેલા અને એ ઓલમોસ્ટ ડેડ એવું એમનું કહેવું હતું અને બોડી અત્યારે અહીંયા પડેલી જ છે. બે માણસોની, ત્રણ માણસો જે ઇન્જર્ડ હાલતમાં નીકળેલા એમને 108 મારફતે હોસ્પિટલાઇઝ કરેલા છે. આ દિવાલની પાસે જે ઝાડ છે એટલે ત્યાં કે છાંયડા હોય છે અને જેમ પેલા સલૂનવાળા એક ઉપર છત્રું બાંધીને જેમ નીચે કામ શરૂ કરી દેતા હોય છે એવી રીતના આ લોકો અહીંયા આગળ બેસતા હોય છે અને પાછળ દિવાલની પાછળ જે આપણને દિવાલ માટી દેખાઈ રહી છે એના પ્રેશરથી દિવાલ ધસી પડી હશે એવું માનવું છે. છેલ્લા 1.5 મહિના પહેલાં મેં કીધું હતું કે અહીંયા રેલવેની આ બધી માટીઓ ભેગી થાય છે, આ કોઈ દિવાલ પડશે. અહીંયા અધિકારીઓ બધી જાણ કરી હતી તો એ કોઈ ધ્યાન અત્યાર સુધી આપ્યું નહીં. મારે અહીંયા 2-4 દિવસ ગ્રાઉન્ડ પડે છે. અહીંયા ખૂબ દુઃખદ ઘટના છે. અસરવા રેલવે યાર્ડ મારા મત વિસ્તારમાં મજૂરો અહીંયા બેઠા હતા દિવાલની નીચે અને અચાનક જ દિવાલ ધરાશયી થઈ છે. એમાં બે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3 ઈજા થઈ છે. તાત્કાલિક એમને અમારા અસરવાના લોકલ કાર્યકર્તાઓ આવી અને તરત જ એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. તે લોકોની પણ પરિસ્થિતિ મેં ત્યાં સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરી એટલે એ લોકો સ્ટેબલ છે, પણ બે જણનું દુઃખદ મૃત્યુ થયું છે અને એનું ખરેખર મને ખૂબ જ દુઃખ થયું છે. જે દિવાલ ધરાશયી થઈ છે એ દિવાલ અને આગળ પણ જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક દિવાલ આવી ભયજનક છે. હું તાત્કાલિક તંત્રને સૂચના આપી અને એ દિવાલ ઉતારી લેવા માટે પણ હું તંત્રને સૂચના આપી છે. પરંતુ આ એક કુદરતી ઘટના બની છે, પરંતુ એના પરિવારને હું ખૂબ જ સાંત્વના આપું છું. કારણ કે આ અચાનક જ આવી ઘટના બને એટલે પરિવાર પણ ખૂબ જ દુઃખ અને યાતનાઓ અને ખૂબ જ એને જે આઘાત લાગતો હોય છે. પરંતુ હું એ પરિવાર સાથે એના પરિવારને મળીશ અને પરિવાર સાથે પણ જે કંઈક એમને નાની મોટી તકલીફ હશે એ જોવાનો પ્રયત્ન કરીશ. બેદરકારી કોની બેન? આ બેન એક કુદરતી ઘટના છે. બેદરકારી કોઈની હું અત્યારે નહીં કહી શકું, કારણ કે દિવાલ ધરાશયી થઈ છે અને એ દિવાલ ધરાશયી થઈ છે એના કારણે આ ઘટના બની છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.